વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આમ્રપાલી પીવાનું શુદ્ધ પાણી સતત ગટરમાં વહી રહ્યું છે ઘણા કલાકોથી આ પાણીની લાઇનમાં ભંગાણ થયું છે અને પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ ચોખ્ખું પાણી જે નળ થકી લોકોના ઘર સુધી પહોંચવું જોઈએ તે ચોખ્ખે પાણી હાલ ગટરમાં વહી રહ્યું છે ને જેના કારણે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આ મામલે વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે અને આ પાણીનો વેડફાટ થતો પહેલા તો અટકાવવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે આ વડોદરા શહેરનો કારેલીબાગનો મુખ્ય વિસ્તાર છે જે આમ્રપાલીથી આગળ જે ચાર રસ્તા હોય છે ચાર રસ્તાની પાસે પાણીનું મસ્ત મોટું લીકેજ થયું છે અને લીકેજ થવાના કારણે કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું ગટરમાં વહી ગયું છે ચાલુ છે હાલ એક કલાક થઈ ગયો છે બીજી બાજુ જોવા જઈએ તો કેટલાય વાહનો આમાં ડૂબી ગયા છે સાથે જે બાકડા મૂકવામાં આવે છે બાકડા પણ ડૂબી ગયા છે જે લહરીઓ છે એના પણ લહારીઓ પણ ડૂબી ગઈ છે અને પીવાનું જે ચોખ્ખું પાણી છે સતત એક કલાકથી ચાલુ છે અને ગટરમાં વહી જ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની પોકળ વાતો કરે છે ત્યારે અહીંયા વહીવટી અધિકારી પણ અહીંયા કોઈ હાજર નથી કોઈ રિપેરિંગ કરનાર પણ નથી અને આ પીવાનું પાણી જે વહી જ રહ્યું છે તે તે જોતા લાગે છે કે વડોદરા શહેરના અધિકારીઓ જે કર્મચારીઓ છે શાસનમાં બેઠેલા સત્તાધીશોને દેખાતું નથી તેવું કહી શકાય વડોદરા શહેરના મેયર સાહેબને ચેરમેન સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તો ક્યાં લીકેજ બંધ થાય તેવા પ્રયાસ કરે